તાલુકાના રબારી સમાજ ગ્રુપ દ્વારા તાજેતરમાં મહેસાણા જિલ્લાના નંદાસણમાં કડી તાલુકામાં ખેરપુર ગામના રાજુભાઈ દેસાઈ નામના માલધારી સમાજના ગૌરક્ષ ઉપર હિંચકા હુમલો હુમલો કરીને બહેરમી પૂર્વક મોતને ઘાટ ઉતારી દીધેલ છે. જે ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવેલ તેમજ ગૌરક્ષક રાજુભાઈ દેસાઈની હત્યાના આરોપીઓને હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી, જેથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે આવા આરોપીને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કાયદેસરની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તો આરોપીનું માનસિક મનોબળ વધુ મજબૂત બને અને ફરી વખત અન્ય ગ્રહશકો હુમલો કરે તેવી દહેશત છે. અને ગૌરક્ષ ઉપર આવા ગુનેગારો આવી થઈ જાય જે માલધારી સમાજ કદી સાખી નહીં લે, જો હત્યાના આરોપીને તાત્કાલિક અસરથી અટકાત કરવામાં આવે અને દાખલારૂપ સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તે માટે આરોપીઓની તરત અટકાય લઈ કાયદાનું ભાન કરવામાં આવે. અમારી માલધારી સમાજની લાગણી અને માંગણી સાથે ઉપલેટા મામલતદારને આશરે 400 જેટલા વધુ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. અહેવાલ બાદ દિનેશ ચંદ્રાવાળા ઉપલેટા. આજરોજ ઉપલેટા ખાતે જે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામે જે ગૌરક્ષક રાજુભાઈ રબારીની જે હત્યા થઈ એના અનુસંધાને મામલતદારશ્રીને આવેદનપત્ર માટે આવ્યા હતા અને મામલતદારશ્રી મારફતે રાજ્યના મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણીને અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને એવું આવેદનપત્ર છે. અમારી વિનંતી છે કે જે ગૌરક્ષકની હત્યા કરેલા જે આરોપી છે, અવારા તત્વો છે, તેને કડકમાં કડક સજા કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી અને તેને પગલાં લેવામાં આવે અને ગુજરાત આખા રાજ્યમાં માલધારી સમાજ, હિન્દુ સમાજ અને રબારી સમાજ આ માટે દરેક તાલુકા લેવલે, જિલ્લા લેવલે આવેદનપત્રો આપવાના છે અને આગામી સમયની અંદર જો કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો દરેક ગુજરાત દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર અમે આંદોલનો છેડશું અને જરૂરિયાત પડે તો ઉપવાસ આંદોલન પર ઉતરશું. આ માટે અમે આજે ઉપલેટા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આ મારફતે રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે અને જરૂર પડશે તો અમે દરેક સમાજ સાથે લઈ હિન્દુ સમાજને, માલધારી સમાજને સાથે લઈ અને આવેદનપત્ર આગામી સમયની અંદર છોડશું.